સમાચારમાં આજે વાત કરીશું કોરોના વાયરસ સામે ઇલાજના જાગેલા આશાના કિરણથી તો અમેરિકાએ કોવિડ નાઇન્ટીન બીમારીના ઉપચાર માટે રેમેડેસિવિયર દવા પર ભરોસો વ્યક્ત કરતા કહ્યું છે કે આ જે રેમેડેસિવિયર દવા છે તે કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓને સાજા કરવામાં મદદ કરે છે રેમડેસિવિર દવાના ક્લિનિકલ ટ્રાયલમાં આ વાત સામે આવી છે દવાના પ્રયોગથી દર્દીઓમાં લક્ષણ પંદર દિવસની જગ્યાએ અગિયાર દિવસમાં દેખાવા લાગ્યા જોકે આ દવા આ બીમારી માટે જાદુની છડી સાબિત ના થઈ શકે પરંતુ દાવો કરાઈ રહ્યો છે કે તેને કારણે લોકોના જીવ બચાવવાની ક્ષમતા પેદા થઈ શકે છે જેના કારણે હોસ્પિટલ પર બોજ ઘટશે અને કેટલીક જગ્યાએ લોકડાઉનને હટાવવામાં પણ મદદ મળી શકે છે વ્હાઈટ હાઉસના વરિષ્ઠ આરોગ્ય સલાહકાર એન્થની ફાઉચીએ પણ કહ્યું છે કે ક્લિનિકલ ટ્રાયલનો ડેટા બતાવે છે કે રેમડેસિવિયર ડ્રગ એ દર્દીને સાજા થવાનો સમય ઘટાડવામાં મદદ કરે છે અગિયાર દિવસ લાગે છે ભલે એકત્રીસ ટકા સુધારો સો ટકા નથી પરંતુ અગત્યનું એ છે કે એ સાબિત થાય છે કે આ ડ્રગ વાયરસને બ્લોક કરી શકે છે આમ તો આ ડ્રગ મૂળે ઈબોલાના ઈલાજ માટે શોધવામાં આવ્યું હતું પરંતુ સવાલ એ છે કે શું તે કોરોના વાયરસને નાથવામાં મદદરૂપ બનશે ખરું વધુ માહિતી આપી રહ્યા છે બીબીસીના હેલ્થ કોરસ્પોન્ડન્ટ જેમ્સ ગેલાખર ફાર્મા કંપની દ્વારા શોધાયું છે તેને ઇબોલાના ઇલાજ માટે ડેવલપ કરાયું હતું તે ઈબોલા સામે કામ કરતું હતું પરંતુ તેના કરતાં અન્ય અસરકારક ડ્રગ બજારમાં આવ્યા તેથી તે એવું ડ્રગ હતું કે તેનો જોઈતા પ્રમાણમાં ઉપયોગ ન થયો પણ હવે જોવા મળ્યું છે કે તે ઘણા વાયરસ સામે અક્ષીર છે તેનો સાર્સ સામે લેબોરેટરીમાં પ્રયોગ થયો તેથી તેમણે દર્દી પર ટ્રાયલ શરૂ કરી આ એ ડ્રગ છે કે વિશ્વ આરોગ્ય સંસ્થા WHO એ તેના ચીન મિશનમાં સામેલ કર્યું હતું ત્યારે આ મહામારી ચીન સુધી સીમિત હતી ત્યારે ત્યાં કહેવાયું હતું કે આ આશાજનક દવા છે ગુજરાતની કેડીલા હેલ્થકેર અને કેડીલા ફાર્માસ્યુટિકલ્સે આ દિશામાં પ્રયત્ન શરૂ કર્યા છે કેડીલા હેલ્થકેર કોરોના વાયરસની બે રસી બનાવી રહ્યું છે જ્યારે કેડીલા ફાર્માના એક ડ્રગ સેપ્સીવેકની ક્લિનિકલ ટ્રાયલ શરૂ થવાની મંજૂરી મળી ગઈ છે તો વિશ્વની સૌથી મોટી વેક્સિન મેન્યુફેક્ચરર છે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે મળીને આ દિશામાં કામકાજ શરૂ કર્યું છે જેમાં યુકેમાં તો રસીના ક્લિનિકલ ટ્રાયલ પણ શરૂ થઈ ગયા છે હૈદરાબાદની ભારત બાયોટેકે પણ યુએસ બેઝડ ફાર્મ ફલ્યુજન સાથે હાથ મિલાવ્યા છે જ્યારે અમદાવાદની હેસ્ટ બાયોસાઇન્સે આઈઆઈટી ગુવાહાટી સાથે રસી બનાવવા માટે હાથ મિલાવ્યા છે આમ બાયોલોજીકલ ઇ ઇન્ડિયન ઇમ્યુનોલોજીકલ્સ અને માઇનવેક્સ જેવી લગભગ છ જેટલી ભારતની કંપનીઓ આ મામલે પ્રયાસરત છે